બાળ મિત્રો મજામાં આજે આપણે વિષય હિન્દીમાં પાઠ 8 ભરત મિલાપ વિશેની સમજ મેળવીશું। આ જે પાઠ છે એ આપણા જે હિન્દુ ધર્મના મહાન ગ્રંથો છે બે, રામાયણ અને મહાભારત, એમાં રામાયણમાંથી થોડીક વિષય વસ્તુ છે એ આ પાઠમાંથી આપણને સમજવા મળશે। આજે આપણે જે પાઠ સમજીએ છીએ એમાં શું કહેવામાં આવ્યું છે કે માતા પિતા કી આજ્ઞા કા પાલન કરને કે હેતુ રામ વન મેં ગઈ, ઉનકે સાથ સીતા ભી ગઈ, ભરત કો ઇસ બાત કા પતા ચલને પર વે અયોધ્યા કે સિંહાસન પર નહીં બેઠે, અપિતુ સિંહાસન પર રામ કે ખડાઉ રખ કર ઉન્હોને સેવક કી ભાંતિ રાજકાજ કિયા, ઇસલિયે કહા હે ભાઈ હો તો ભરત જૈસા। બાળ મિત્રો, તમે લોકોએ આ જે લોકડાઉનમાં ટીવી સિરિયલ રામાયણ વિશે જે પરિચય મેળવ્યો છે એટલે તમે જાણો જ છો કે રામાયણ સિરિયલમાં શાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। એમાં રામ ભગવાન માતા પિતાની આજ્ઞાનું પાલન કરીને વનમાં જાય છે અને એ જ્યારે વનમાં જાય છે ત્યારે આ જે ભરત છે એને રાજ આપે છે, કારણ કે જે દશરથ રાજા છે એમણે કૈકેયીને જે વચન આપ્યું હતું એમાં ભરતને રાજગાદી અને રામને વનવાસ। પરંતુ ભરત એ તો રામને ખૂબ પ્રેમ કરે છે, અનહદ પ્રેમ છે, એટલે ભરત કહે છે કે મારે આ રાજગાદી જોઈતી નથી। અને રામ જ્યારે વનમાં જાય છે, રામ લક્ષ્મણ અને સીતા માતા, ત્યારે ભરતને એવું લાગે છે કે મારે રામને પાછા બોલાવવા જોઈએ। ત્યારે રામને પાછા લેવા માટે જ્યારે નગરજનો સાથે ભરત વનમાં જાય છે અને ત્યાં જે રામ અને ભરતનો જે મિલાપ થાય છે, એટલા માટે અહીંયા આપણે જે પાઠ ભણીએ છીએ એનું શીર્ષક છે ભરત મિલાપ। બાળમિત્રો, હવે પાઠની સમજ મેળવીએ। વન કા એક ભાગ, વન એટલે જંગલ, કારણ કે રામ ભગવાન માતા પિતાની આજ્ઞાનું પાલન કરીને વનમાં જાય છે એટલે અહીંયા આપણને એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે કે અહીંયા જંગલ છે, એટલે કે વનકા એક ભાગ, કુટિયા કે બહાર રામ ઓર સીતા બેઠે હુએ હે। રામ વનમાં જાય છે ત્યારે લક્ષ્મણને પણ રામ માટે વધારે પ્રેમ છે એટલે એમની સેવા કરવા માટે રામ સીતાની સાથે લક્ષ્મણ પણ વનમાં જાય છે। પાસી ધનુષ બાણ લીએ લક્ષ્મણ ખડે, આ એ વખતની વાત છે કે એ વખતે આપણી પાસે બંદૂક કે બોમ્બ કંઈ પણ વસ્તુ હતી નહીં, એટલે પહેલાંના વખતમાં રાજાઓ પણ આ રીતે યુદ્ધ કરતા હતા, ત્યારે એ જે લાકડાના અને એવા પથ્થરના જે શસ્ત્રો એનાથી લડતા હતા, એટલે અહીંયા રામ ભગવાન ધનુષ બાણ સાથે એ જંગલમાં રહેતા હોય છે। હવે અહીંયા આપણે પહેલો ભાગ, દ્રશ્ય એક એટલે પહેલો ભાગ આપણે સમજવાનો છે। અહીંયા જે પાત્રો છે આ પાઠમાં રામ, લક્ષ્મણ, નગરજનો છે, ભરત છે, અલગ અલગ પાત્રો છે। એમાં રામ ભગવાન શું કહે છે, ભાઈ લક્ષ્મણ જરા દેખો તો એ અવાજ કહાં સે આ રહી હે, કારણ કે રામ લક્ષ્મણ અને સીતા જ્યારે જંગલમાં જાય છે ત્યાં એક કુટિયા એટલે ઝૂંપડી ઝૂંપડી બનાવીને એ લોકો રહેતા હોય છે, એટલે ત્યાં એમને કંઈક અવાજ સંભળાય છે। જંગલમાં તો કેવું નીરવ શાંતિ હોય છે, અવાજ હોતો જ નથી, પણ જ્યારે નગરજનોની સાથે ભરત રામને લેવા માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે એમને થોડોક અવાજ સંભળાય છે, એટલે રામ કહે છે લક્ષ્મણને કે ભાઈ જો તો ખરા અવાજ ક્યાંથી આવી રહ્યો છે, ત્યારે લક્ષ્મણ કહે છે ઇધર ઉધર દેખ કર આજુબાજુ જોઈ પ્રભુ સામને સે કુછ લોગ આતે દિખાઈ દે રહે, લક્ષ્મણ કહે છે કે પ્રભુ મને એવું લાગે છે કે સામેથી કોઈક આવી રહ્યું એવું દેખાય છે। રામ કોણ લોગ હે, રામ કહે છે કોણ લોકો છે આ લોકો, જરા ધ્યાન સે દેખો અહીંયા કયા લોકો આવી રહ્યા છે ધ્યાન રાખીને જુઓ, લક્ષ્મણ કહે છે ધ્યાન સે દેખ કર, લક્ષ્મણ જરા ધ્યાનથી જુએ છે, અરે એ તો ભરત હે, લક્ષ્મણ કહે છે આ તો ભરત છે, સાથે બહુત સે લોગ હે, કારણ કે ભરત જ્યારે રામને લેવા માટે જાય છે ત્યારે નગરના લોકો પણ દુઃખી હતા,
એટલે એ લોકો પણ સાથે આવે છે. અમે સાવધાન હો જાના ચાહીએ, સાવધાન એટલે ચોકન્ના હો જાના, એટલે આપણે સચેત થઈ જવું જોઈએ. શાયદ વે લોગ લડને કે લીએ આ રહે હે. લક્ષ્મણે થોડીક શંકા જાગે છે, કદાચ આ લોકો ઝઘડવા માટે આવી રહ્યા છે. રામ બોલે છે, હસતે હુએ, હસતા બોલે છે, ભાઈ લક્ષ્મણ તુમ તો બિના બાદ શક કરને લગતે હો. શક એટલે શંકા. રામ લક્ષ્મણે કહે છે હસીને કે ભાઈ લક્ષ્મણ તું તો કોઈ પણ વાત માટે શંકા કરવા લાગે છે. ઇતને વર્ષ સાથ રહકર ભી ભરત કો નહીં પહોંચ્યાના, આટલા બધા વર્ષોથી આપણે સાથે રહ્યા છીએ તો તે ભાઈ ભરતને ઓળખી શક્યો નથી. લક્ષ્મણ ઉત્તેજિત હોકર, ઉત્તેજિત હોકર એટલે ગુસ્સામાં આવીને, પહોંચ્યાના કયો નહીં, ઉસી માકા તો બેઠા હૈ જીસને વનવાસ દિલાયા. લક્ષ્મણ કહે છે ગુસ્સામાં આવીને, હું કેમ ન ઓળખું, એ જ માનો દીકરો છે કે જેણે આપણને વનવાસ આપ્યો છે. સીતા માતા કહે છે ઇસને બેચારે ભરત કા ક્યા દોષ, કારણ કે રામ વનમાં ગયા છે એમાં ભરતનો કોઈ વાંક નથી. લક્ષ્મણ કહે છે લીજે સબ લોગ ઇધર હી આ રહે. લક્ષ્મણ કહે છે કે જુઓ આ બધા આ તરફ જ આવી રહ્યા છે. હવે ભાગ બે છે, દ્રશ્ય બે એટલે ભાગ બીજું શરૂઆત થાય છે કે પહેલો જે ભાગ છે એમાં રામ લક્ષ્મણ એ ભરતને આવતા જુએ છે. હવે બીજા ભાગમાં શું થાય છે, ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે, નિકટ એટલે નજીક, ભરત દોડીને ઝૂંપડીની નજીક આવી જાય છે. ઉનકે આંખો સે આંસુ બહ રહે, ભરતની આંખોમાંથી તો આંસુ વહી રહ્યા છે. વે રામ કે ચરણો મેં પડતે, એ રામના પગમાં પડી જાય છે. રામ ભરત કો ઉઠાકર ગલે લગા લેતે, ગલે લગા લેના એટલે પ્યાર કરના. રામ તો ભરતને ઊભા કરીને એને ગળે વળગી પડે છે. ભરત કે રોતે હુએ, ભરત તો રડે જ છે, મુજે ક્ષમા કીજીએ પ્રભુ, હે ભગવાન મને, હે પ્રભુ મને માફ કરી દો, આપકો વનવાસ દિલાને મેં મેરા કોઈ હાથ નહીં, કે તમને જે વનવાસ મળે છે એમાં મારો કોઈ દોષ નથી, આપ મુજસે બડે તમે મારા કરતાં મોટા છો, આપ હી કો રાજા બનના ચાહીએ, તમારે જ રાજા બનવું જોઈએ, મેં આપકો લેને આયા હું, હું તમને લેવા માટે આવ્યો છું, આપ સબ અયોધ્યા ચલીએ, તમે લોકો પાછા અયોધ્યા આવી જાઓ. એ નગરવાસીઓ કો ભી યહી ઈચ્છા, એ નગરના લોકો છે એ લોકોની પણ આ જ ઈચ્છા છે, નિરાશ ન કીજીએ પ્રભુ, હે પ્રભુ અમને નિરાશ કરો નહીં. રામ કહે છે ભાઈ ભરત મેં તમારા પ્રેમ દેખ કર પ્રસન્ન હું, કે હે ભાઈ ભરત હું તારા પ્રેમથી બહુ જ ખુશ થયો છું, કિંતુ મેં માતા પિતા કે આજ્ઞા કા પાલન કરને હેતુ વનવે આયા હું, હું તારા પ્રેમ પર બહુ જ ખુશ થયો છું, પરંતુ હું તો માતા પિતાની આજ્ઞા માનીને આવ્યો છું વનમાં, વનવાસ પૂરા કરકે હી લોટુંગા, હવે હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરીશ અને વનવાસ પૂરો કરીને જ હું પાછો ફરીશ. એક નાગરિક, ભરતની સાથે જે નગરના લોકો આવ્યા છે એમાં એક નગરનો નાગરિક પણ કહે છે નહીં પ્રભુ, આપકો હમારે સાથ ચલના હી હોગા. નગરનો માણસ એમ કહે છે કે હે પ્રભુ તમારે અમારી સાથે આવવું જ પડશે, આપકે બિના પ્રજા દુઃખી હે, તમારા વિના પ્રજા દુઃખી છે, પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હે, પ્રજાને સુખી રાખવી એ તો રાજાનું કર્તવ્ય છે, માટે તમારે પાછા ફરવું જ પડશે. રામ બોલે છે નગરજનો ઈ સમય માતા પિતા કી આજ્ઞા કા પાલન કરના મેરા સબસે બડા કર્તવ્ય હે. રામ ભગવાન કહે છે કે અત્યારનો આ જે સમય છે મને માતા પિતાએ જે આજ્ઞા કરી છે એટલા માટે મારે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારી સૌથી મોટી પહેલી ફરજ છે. ભરત મેરા ભાઈ જબ તક મેં વનવાસ પૂરા કરકે ન લૌટું તબ તક ભાઈ ભરત આપ સબકે સુખ દુઃખ કા સહારા બનેગા ઓર ધ્યાન રખેગા, જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને પાછો નહીં ફરું ત્યાં સુધી ભાઈ ભરત તમારા બધાનું જ એ ધ્યાન રાખશે અને તમારા સુખ દુઃખનો એ સહારો બનશે. આપ ઉસે રાજા માને ય મેરા આદેશ છે, તમે એમને રાજા માનો એ મારો હુકમ છે, આદેશ એટલે હુકમ છે. હવે ભરત બોલે છે કુછ સોચ કર, ભરત વિચારીને બોલે છે અચ્છા પ્રભુ જૈસી આપકી આજ્ઞા. ભરત કહે છે
के प्रभु जेवी अपनी आज्ञा, पर मेरी एक विनती है उसे स्वीकार करें। भरत कहे कि हे प्रभु, मारी एक विनंती छे, ये तमारे अने स्वीकारवी ज पड़से। कहे बोलो क्या चाहते हो? राम तो कहे के बोलो शू इच्छा छे। भरत कहे मुझे आप अपने पाँव की खड़ाऊ दे दे। खड़ाऊ इतले पादुका। भरत कहे कि तमे तमारा पगने जे खड़ाऊ छे ये तमे मने आपी दो। राम कहे खड़ाऊ खड़ाऊ का क्या करोगे? कि खड़ाऊ एनु तमे शू करशो? भरत कहे इन्हें सिंहासन पर रख कर आपके लौटने तक सेवक की तरह राजकाज करूँगा। ज्यां सुधी तमे नहीं आवो त्यां सुधी आ खड़ाऊ छे अने हूँ सिंहासन पर मूकीने हूँ तमारो सेवक बनीने राज्य करीश। भरत का प्रेम देखकर राम सीता और लक्ष्मण गदगद हो जाते। गदगद थई जाऊँ एटले आनंद में आवी जाऊँ। रामचंद्र आगे बढ़कर भरत को गले लगते हैं। खड़ाऊ लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदाय होते हैं। आ रीते बाड़क बाड़ मित्रों जो भाई बहनों प्रेम केवो छे के भरत ने गादी मड़ी छे पण छता एने राम राज्य करे एवी इच्छा छे। वन में पाछा पण जाय छे पण राम भगवान माता पिता ने आज्ञा नु पालन करवा माटे एमने जे वनवास मळ्यो छे ए वनवास पूरो करीने ज पछी अयोध्या में पाछा फरवानू कहे छे। अने भरत नो पण भाई प्रत्येनो प्रेम केवो छे કે એમની જે ખડાઓ પાદુકા છે એ લઈને એ સિંહાસન પર મૂકશે, એની પૂજા કરીને એ રાજ્યનો સમગ્ર વહીવટ કરશે રામ ભગવાન પાછા ફરે ત્યાં સુધી। બાળમિત્રો તમને પાઠમાં આજે સમજ પડી છે એને તમારે ફરીવાર વાંચીને સરસ મજાને તમારે સમજ કેળવીને આ જે શબ્દાર્થ છે એ તમારે વર્કામ અને ઘરકામમાં લખવાના છે। અને બીજી મહત્ત્વની વાત એ કે આ મહિનાના અંતમાં એટલે કે લગભગ 25 તારીખ પછી આપણી જે પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થાય છે એની તમારે સરસ મજાની તૈયારી કરવાની। અમે તમને લોકોને પુનરાવર્તન આપીશું અને એ પુનરાવર્તનની સરસ મજાની તમારે તૈયારી કરવાની છે। તમારી સ્વાધ્યાય પોથીમાં જે તમને ચેપ્ટર પૂરવાના આવે અહીંથી મોકલવામાં આવે એ તમારે પૂરા કરવાના છે। પુનરાવર્તન તમારે લખવાનું છે। ચોપડીમાં જે અભ્યાસ સ્વાધ્યાય હોય છે એ તમારે વર્કામ અને ઘરકામમાં પૂરું કરવાનું છે। હિન્દીમાં તો માત્ર એક જ કવિતા છે, એ કવિતા તમારે તૈયાર કરવાની છે। કવિતા 3 છે એ તમારે તૈયાર કરવાની છે, કારણ કે હવે જે પરીક્ષા છે એ તમારે 50 માર્કની છે, એટલે એમાં તમારે નિબંધ અને કવિતા બંને તૈયાર કરવાની છે। તમને લોકોને અહીંયાથી નિબંધ પણ મોકલવામાં આવે એ તમારે લખીને મોઢે કરવાના રહેશે।